नमस्कार विद्यार्थी मित्रों, हूँ जयंती पटेल, निवृत्त शिक्षक, हाल एनएस विद्यालय में गणित शिक्षक तरीके फरज बजावु छु। मित्रों, धोरण 9 में तमे एडमिशन ना लीधु हो तो झड़पथी एडमिशन ले लो, એટલે નિયમિત અભ્યાસ શરૂ કરી શકાય। સાંભળ્યું છે કે આપણી આસપાસની અન્ય ખાનગી શાળાઓની સરખામણીમાં એનએસ વિદ્યાલય ફીમાં ઘણી રાહત આપે છે। હાલ કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ છે, એટલે શિક્ષણ કાર્ય શાળાઓમાં કરવામાં આવતું નથી। સમય નીકળતો જાય છે એટલે શિક્ષણ કાર્ય શરૂ કરવાની જરૂર છે, એટલે વિડિયો દ્વારા આપણે ધોરણ 9 ગણિતનો અભ્યાસ શરૂ કરીએ। तो धोरण 9 गणित नू पहलू प्रकरण छे संख्या पद्धति। संख्याओं की बात आवे एटले आपणे धन संख्या, ऋण संख्या, शून्य संख्या, धन अपूर्णांको, ऋण अपूर्णांको, वर्गमूल वाली संख्याओ पाई, आ बधी संख्याओ देखाय। आज बड़ी संख्याओ छे ए संख्या ने मूल 5 समूहों में वेचवामां आवी छे। तो ए संख्या समूह एटले के गणितनी भाषामां कहीए तो संख्या गण कया छे ए जाणवानी जरूर पड़े। तो आजे आपणे जोईशुं 5 संख्या गण जे छे ए कया छे ते। तो सौथी पहलो संख्या समूह छे प्राकृतिक संख्या समूह, प्राकृतिक संख्या गण। गण एटले समूह, શિક્ષક ગણ એટલે શિક્ષકોનો સમૂહ, વિદ્યાર્થી ગણ વિદ્યાર્થીઓનો સમૂહ, એમ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ તે પ્રાકૃતિક સંખ્યા ગણ। પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં નેચરલ નંબર કહેવામાં આવે છે, એટલે સેટ ઓફ નેચરલ નંબર્સ, એટલે એ ગણની સંજ્ઞા છે એમ, નેચરલનો પહેલો અક્ષર એમ। પ્રાકૃતિક સંખ્યાઓ કઈ 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 સંખ્યાઓનો આ ગણમાં સમાવેશ થાય છે? તો સૌથી પહેલી પ્રાકૃતિક સંખ્યા 1, યાદ રાખજો, સૌથી પહેલી પ્રાકૃતિક સંખ્યા 1। ત્યાર પછી બીજી કઈ સંખ્યા મળે? તો પહેલી પ્રાકૃતિક સંખ્યામાં 1 ઉમેરો એટલે બીજી મળશે, બીજીમાં 1 ઉમેરો એટલે ત્રીજી મળશે, ત્રીજીમાં 1 ઉમેરો એટલે ચોથી મળશે। તો આમ આગળ એક એક ઉમેરતા જાઓ તો નવી નવી પ્રાકૃતિક સંખ્યાઓ મળતી જશે। કેટલી છે પ્રાકૃતિક સંખ્યાઓ? 6 છે, 1000 છે, 10000 છે, લાખ છે, કરોડ છે, અબજ છે, મળ્યા કરશે। મિત્રો, માણસ જન્મે ત્યાંથી લખવાની શરૂઆત કરે અને મૃત્યુ ત્યાં સુધી લખ્યા કરે તો પણ એ સંખ્યાઓ પૂરી થવાની નથી। એનો અર્થ કે આ પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે। તો એની આપણે યાદી બનાવીએ તો શરૂઆતના 4-5 સભ્યો લખીને ત્યાર પછી ઓછામાં ઓછા 3% કરી લો, એનો અર્થ એવો થાય કે આ રીતે આગળ સંખ્યાઓ મળ્યા જ કરે છે। આ એક સંખ્યા સમૂહ થઈ ગયો। હવે
आ प्राकृतिक संख्याओं में एक शून्य उमेरी है तो आपने नवो संख्या समूह मळशे एनुं नाम छे पूर्ण संख्या गण। सेट ऑफ होल नंबर्स ने आशे होल तो W कई कई संख्याओं समावेश थाय छे पूर्ण संख्या में आपणे जोयुं के बधी ज प्राकृतिक संख्याओ उपरा शून्य सौथी पहेला शून्य लखीशुं त्यार पछी 1 2 3 4 5 आ रीते अनंत सुधी એટલે પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે અનંત છે। આગળ તો આમાં ઋણ સંખ્યાઓ કશે દેખાતી નથી તો ઋણ પૂર્ણાંકો ઉમેરી દઈએ તો આપણને એક નવો સંખ્યા ગણ મળશે એ સંખ્યા ગણનું નામ છે પૂર્ણાંક સંખ્યા। Set of Jhal numbers Athwa I integers A German bhasha ni andar Purank sankhya ne Jhal number tarike orakhvama chhe Jhalen Je shabd chhe German bhasha nu ena uparthi aa Jhal sankhya aapi chhe Jhalen nu artha thaya chhe sankhya Ane angreji ma पूर्णांक ने इंटीजर तरीके ओळखવામાં આવે છે એટલે ઘણી વખત એને આ સંજ્ઞાથી પણ લખવામાં આવે છે તો ઝેડ માં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો બધા જ ઋણ પૂર્ણાંકો શૂન્ય અને બધા જ ધન પૂર્ણાંકો જો મિત્રો આ બધા સભ્યો આમાં છે આ બધા સભ્યો આમાં છે ધીમે 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 આ સમૂહ મોટો થતો જાય છે હવે આ પૂર્ણાંક સંખ્યાઓમાં અપૂર્ણાંકો ઉમેરી દઈએ એટલે નવો સંખ્યા ગણ મળશે એને કહેવાય છે સમમેય સંખ્યા ગણ સમય સંખ્યા ગણની સંજ્ઞા છે ક્યુ સેટ ઓફ કોશન્ટ નંબર કોશન્ટ ભાગફળ હવે આમાં આ બધા પૂર્ણાંકોમાં અપૂર્ણાંક ઉમેરવાના છે તો આ ગણને આવી રીતે લખી શકાશે ગ ક્યુ માં પી ભાગ્યા क्यू स्वरूप की संख्याओ के ज्या पी अने क्यू बिलोंग्स टू जेड आउट्स अने छे पी अने क्यू के जेड ना सभ्य होवा जोईए अने बीजी शरत छे छेद शून्य न होय आ क्यू नॉट इक्वल टू जीरो आ जे संकेत छे बिलोंग्स टू एटले માં હોવું અંશ અને છે કેવા હોવા જોઈએ તો પૂર્ણાંકો હોવા જોઈએ એટલે જે સંખ્યાને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં અંશ અને છેદ સ્વરૂપમાં આ શરત સાથે દર્શાવી શકાય એ બધી સંખ્યાને સમમેય સંખ્યા કહેવાય છે। હવે મિત્રો તમને એક અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે જે રીતે એન ના સભ્યોની યાદી બનાવી ડબલ્યુ ના સભ્યોની યાદી બનાવી ઝેડ ના સભ્યોની યાદી બનાવી તો ક્યુ ની કેમ ન બનાવી તો એ
એનું શું કારણ છે તે જોઈએ. જો અહીંયા કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા, કોઈ પણ પૂર્ણ સંખ્યા કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાની વચ્ચેની સંખ્યાઓનો ગણ શાંત ગણ છે, કે વચ્ચે ચોક્કસ સંખ્યાઓ આવે છે. અહીંયા લો કે બે અને પાંચ વચ્ચે ત્રણ અને ચાર જ છે, બીજું કોઈ નથી. બે અને ત્રણ ની વચ્ચે કોઈ નથી. અહીંયા જીરો અને એક ની વચ્ચે કોઈ નથી. એક અને પાંચ ની વચ્ચે આ ત્રણ સભ્ય છે. અહીંયા પણ લો કે આ માઇનસ ત્રણ અને પ્લસ ત્રણ ની વચ્ચે આટલા સભ્ય છે. એ સિવાય બીજું કોઈ નથી. જ્યારે હવે આપણે આગળ જઈએ સંખ્યા રેખા દ્વારા સમજીએ. માનો કે આ જીરો છે અને આ એક છે. જમણી તરફ જઈએ, સંખ્યાઓ મોટી થતી જશે. તો આ પૂર્ણ સંખ્યાઓ છે. હવે જીરો અને એક ની વચ્ચે એક તૃતીયાંશ છે, એટલે કે 0.5 છે. આ બેનો સરવાળો કરીએ અને બે વડે ભાગીએ એટલે એની વચ્ચેની સંખ્યા મળે. ત્યાર પછી આ બેનો સરવાળો કરીએ, બે વડે ભાગીએ એટલે એની વચ્ચે સંખ્યા મળે. એ બેનો સરવાળો કરીએ, તેને બે વડે ભાગીએ એટલે એની વચ્ચે સંખ્યા મળે. તે બેનો સરવાળો કરીએ, બે વડે ભાગીએ એની વચ્ચે. એટલે અહીંયા શું થશે, કોઈ પણ બે સંખ્યાની વચ્ચે પણ સંખ્યા મળ્યા જ કરશે. આમાં તમે જોઈ શકો છો કે વચ્ચે આ જે આસપાસના બે સભ્યો છે એની વચ્ચે કોઈ નથી, જ્યારે આમાં અપૂર્ણાંકોનો સમાવેશ થાય છે. એટલે વચ્ચે પણ સંખ્યાઓ મળ્યા જ હશે. એટલા માટે આ ગણને આ યાદીની રીતે લખી શકાતું નથી. આ જે ગણ લખવાની પદ્ધતિ છે એને ગુણધર્મની તરીકે ઓળખવામાં આવે છે. તો સમજી શક્યા કે કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચેની સંખ્યાઓનો ગણ શાંત ગણ નથી. વચ્ચે પણ અસંખ્ય સંખ્યાઓ મળ્યા જ કરે છે, એટલે આ ગણને ગુણધર્મની રીતે દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે કહી લઈએ કે સમય સંખ્યા કોને કહેવાય, તો જે સંખ્યાને અપૂર્ણાંક સ્વરૂપમાં પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં આ શરત સાથે દર્શાવી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહેવાય છે. તો જો મિત્રો આપણે આમ લખીએ કે ભાઈ બે તૃતીયાંશ, તો આ સમય સંખ્યા છે. અહીંયા પી એટલે બે, ક્યુ એટલે ત્રણ. પી અને ક્યુ બંને ઝેડમાં છે અને ક્યુ એટલે કે છે જે શૂન્ય નથી. તો આ સમય સંખ્યા છે. હવે પ્રશ્ન એ થાય કે આ જે પાંચ છે આને સમય કહેવાય કે નહીં. તો અહીંયા આપણે વ્યાખ્યા શું આપી કે જે સંખ્યાને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય, પી ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ અને ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો, તો એ સંખ્યાને સમય સંખ્યા કહેવાય. તો આ પાંચને આપણે આગળ લખી શકીએ પાંચના છેદમાં એક. આ પી અને આ ક્યુ, ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો શરતનું સમાધાન થાય છે. એનો અર્થ કે આ પાંચ એ પણ સમય સંખ્યા છે. હવે બે, બેના છેદમાં એક, એટલે તમે કહી શકો કે પણ સમય સંખ્યા છે. એનો અર્થ કે આ બધી જ એક પણ કે એકના છેદમાં એક ઝીરોને સમય સંખ્યા કહેવાય ગઈ. તો ઝીરો, ઝીરોના છેદમાં ગમે તે લખો પાંચ એક બે ત્રણ ચાર જવાબ ઝીરો જ આવશે. તો ઝીરો પણ સમય સંખ્યા છે. ટૂંકમાં એન ની બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ છે, ડબલ્યુ ની બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ છે, ઝેડ ની બધી સંખ્યાઓ સમય સંખ્યા છે. તો કઈ સમય સંખ્યા નથી તે જોઈએ.
के वर्गमूल चार असमय से क्या समय आव प्रश्न घनी वक्त पूछाय छे तो आपणे जाणीए छीए के चार नो वर्गमूल बे थाय भले माथा ऊपर आ टोपी देखाय पण खरेखर ए बे ज छे अने बे ए समय संख्या छे ज पण वर्गमूल बे तो आ समय संख्या छे के प्रश्न आव पूछाय छे वर्गमूल चार समय संख्या छे के वर्गमूल बे समय संख्या छे के नथी तो आनी जेम आपणे जोईए तो वर्गमूल 2 ना छेदमां 1 तो लखी शकाय तो अहींया p कोण थयो वर्गमूल 2 અને q કોણ છે 1 સરખું સમાધાન થાય છે q not equal to 0 1 લખ્યા આ સત્ય પડાય છે પણ આ જો p અને q ક્યાંથી લેવાના છે કહેવાવા જોઈએ પૂર્ણાંક હોવા જોઈએ z ના સભ્ય હોવા જોઈએ तो तुम जेड में जुओ तो जेड में क्या ही वर्गमूल में दिखा दो नची आज तो मेटला अगर वधो के आज तो मेटला अगर वधो पूर्णांक हो जाओ वर्गमूल में आवी संख्या आवशे नहीं એનો અર્થ કે અહીંયા આ શરતનું સમાધાન થતું નથી p જેડનો સભ્ય નથી માટે આ વર્ગમૂળ 2 એ સમમેય સંખ્યા નથી તો જે સમમેય નથી તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે આવી અસમય સંખ્યાઓ પણ અસંખ્ય મળશે પાઈને પણ અસમય સંખ્યા કહેવાય વર્ગમૂળમાં અસમય સંખ્યા કહેવાય પાઈમાં કોઈ પણ સમય ઉમેરો પાઈ પ્લસ 2 પાઈ પ્લસ 3 પાઈ માઈનસ 3 આ બધી સંખ્યાઓ અસમય સંખ્યાઓ કહેવાશે એટલે અહીંયા સુધી આપણે કહ્યું કે સમય સંખ્યાઓમાં હવે નવી સંખ્યા અસમય ઉમેરી દઈએ તો આપણે નવો સંખ્યા સમૂહ મળશે એનું નામ છે વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યા જેની સંજ્ઞા છે આ સેટ ઓફ રિયલ નંબર્સ રિયલ એટલે વાસ્તવિક તો એને પણ गुणधर्म रीते दर्शाई शकाय एमां कई कई संख्याओ नो समावेश के एवी संख्या x के ज्यां x वास्तविक संख्या छे वास्तविक एटले समय अने असमय एटले आ बधा ज कणना सभ्यो ए आमां आवशे અહીંયાથી તમે જુઓ તો આના કરતા આ મોટો આના કરતા આ મોટો આ કરતા આ મોટો આ કરતા આ મોટો આ આપણે લખી શકીએ n એ w નો ઉપગણ છે ઉપગણ છે એનો અર્થ કે આપણે જોઈએ કે આ n ના તમામ સભ્યો આમાં છે એટલે n એ w નો ઉપગણ છે એ જ રીતે w એ z નો ઉપગણ છે આના બધા સભ્યો આમાં છે z એ q નો ઉપગણ છે એટલે q ના બધા સભ્યો q માંની બધી સંખ્યાઓ આમાં છે ઉપરાંત વધારાની અપૂર્ણાંકો છે એટલે આમાંની બધી સંખ્યાઓ સમય કહેવાય છે તો વાસ્તવિક સંખ્યામાં સમય ઉપરાંત અસમય પણ આવશે એટલે આ બધી સંખ્યાઓ આરમાં છે એટલે આ એ સૌથી ગીચ ગણ છે એમ કહી શકાય હવે જો મિત્રો આના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછી શકાય पहलो एक तो दरेक पूर्ण संख्या ए प्राकृतिक संख्या छे दरेक पूर्ण संख्या ए प्राकृतिक संख्या छे
विधान सत्य के असत्य। तो यहां थी अपने जवाब से पूर्ण संख्या। आ बड़ी संख्याओं ने प्राकृतिक संख्या कहवाय छे એવું આ વિધાન કહે છે। આપણે જોઈ શકીએ છીએ કે પૂર્ણ સંખ્યા એટલે 0 નો પણ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે। તો 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી એટલે આ વિધાન ખોટું છે, સત્ય છે એવું કહી શકાય। બીજું લઈએ કે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે। દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે। આ બધી સંખ્યાઓનો સમાવેશ આમાં થાય છે એટલે આપણે કહી શકીએ કે આ વિધાન સાચું છે। ત્રીજું લઈએ, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે। દરેક સમય સંખ્યા એટલે કે દરેક ક્યુના તમામ સભ્યો એ ઝેડના સભ્યો છે। તો અહીંયા અપૂર્ણાંકોનો સમાવેશ થાય છે એટલે અપૂર્ણાંક એ પૂર્ણાંક સંખ્યા નથી એ સમજી શકાય। તો આ વિધાન કેવું થશે, ખોટું છે। તો મિત્રો આ રીતે તમારા પ્રકરણ 1 ના સ્વાધ્યાય 1.1 માં એક્ઝામ્પલ નંબર 4 ચોથા નંબરનો જે પ્રશ્ન છે એમાં આવા કેટલા પ્રશ્નો આપેલા છે। તમને આશા છે કે હવે તમે આ જોઈને આ સમજીને આના આધારે એ પ્રશ્નોના જવાબ ખૂબ સરળતાથી આપી શકશો। આજે અહીંયા પૂરું કરીએ। થેન્ક યુ।